શ્રી કૃષ્ણ જય માતાદી. હું છું શાસ્ત્રી મહેશભાઈ કનાલાલ ભટ્ટ અને આપની હરિયા છો નવસારી લાઈવ સંચાલિત વન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મદર્શન. આજનો પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી આપતા પહેલા પરમાત્માનું સુમિરન કરી લઈએ. નીલાંજન સમાભાષમ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્દંડ સંભૂતમ તન્નામામિ શનિશ્વરમ રીમ શનિશ્વરાય નમઃ. પ્રાર્થના નમસ્કાર અંજન નમસ્કરોમિ. તો આજે છે 7 ઓગસ્ટ 2021 અને વાર છે શનિવાર. મહિનો ચાલી રહ્યો છે અષાઢ મહિનો. વદ પક્ષની આજે 14 તિથિ છે. આજનો સૂર્યોદય સવારે 6:14 થશે અને આજનો સૂર્યાસ્ત સાંજે 7:13 થશે. નક્ષત્રની વાત કરીએ તો પુનર્વસુ નક્ષત્ર છે જે સવારે 8:16 સુધીનું રહેશે અને ત્યારબાદ પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ જશે. યોગની વાત કરીએ તો સિદ્ધિ યોગ છે જે બપોરે 12:38 સુધીનું રહેશે અને ત્યારબાદ વૃત્તિપ્યાત યોગની શરૂઆત થઈ જશે. જો આજની રાશિની વાત કરવામાં આવે તો આજની ચંદ્ર રાશિ કર્ક છે અને આજની સૂર્ય રાશિ પણ કર્ક જ છે. જી હા, આજે ચંદ્ર રાશિ અને સૂર્ય રાશિ બંને કર્ક છે. ઋતુ ચાલી રહી છે વર્ષા. આયન છે દક્ષિણાયન અને વિક્રમ સંવત છે 2077. તો આ તો આજનું પંચાંગ. હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની. જો આજના રાશિ ભવિષ્યની વાત કરીએ તો સૌપ્રથમ મેષ રાશિ હસતા રહો, કેમ કે એ તમારી સમસ્યાનું મારણ છે. જો તમે યાત્રા પર જવાના હોય તો તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખો, કેમ કે ચોરી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સ્વસ્થ વિત્તીય જીવન માટે અનામિકા આંગળીની અંદર સુવર્ણ પહેરો. જી હા, અનામિકા આંગળીની અંદર સુવર્ણ પહેરો. ત્યારબાદ વૃષભ રાશિ, તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાઈ શકો છો અને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે. વિદેશમાં વસતા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો ખરાબ દ્રષ્ટિવાળા લોકોની મદદ કરો અને સેવા કરવાથી પ્રેમ જીવનમાં સરળતા લાવો. જી હા, ખરાબ દ્રષ્ટિ જેને જોવામાં તકલીફ છે, બાધા છે, એવા વ્યક્તિની વાત ચાલી રહી છે. ત્યારબાદ મિથુન રાશિ, પ્રશંસા કરીને અન્યોની ખુશીઓનો આનંદ લો એવી શક્યતા છે. તમે ધાર્યા હોય એવા સ્થળોથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવી મૂકશે. બાળકો સાથે તમારો કઠોર વ્યવહાર તમને નારાજ કરાવશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આધ્યાત્મિક સ્થળ ઉપર લીલું નારિયેળ આપી ઘરમાં શાંતિ સાચવો. ત્યારબાદ કર્ક રાશિ, હૃદયરોગના દર્દીઓ માટે કોફી છોડવાના આ યોગ્ય સમય છે. તેનો હજુ વધુ ઉપયોગ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે. ધંધામાં ઉધાર માંગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો ભગવાન ગણેશને લડ્ડુ અર્પિત કર્યા પછીથી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરો તો નાણાકીય જીવનમાં સરળતા આવશે. જી હા, ભગવાન ગણેશને લાડવા અર્પણ કરી પછી એને પ્રસાદમાં વહેંચી દો. ત્યારબાદ સિંહ રાશિ, તમારી માટે કોઈક કામ કરવા માટે લોકો પર દબાણ લાવશો નહીં, કેમ કે એવું કરવાની ફરજ પાડશો તો તમારે તકલીફમાં આવવું પડશે. અન્યોની જરૂરિયાતો તથા હિતોના સંદર્ભમાં પણ વિચારો, એનાથી તમને અનહદ આનંદ મળશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો તમારા પ્રેમ જીવનને જીવંત બનાવવા માટે સૂર્યનું પ્રતિનિધિત્વ કરવાવાળી વસ્તુઓ જેમ કે ઘઉં, આખી મસૂરની દાળ, ગોળ, સિંદૂર વિષ્ણુ ભગવાન અથવા તો શિવ મંદિરમાં દાનમાં આપો. ત્યારબાદ કન્યા રાશિ, મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશે, સાથે જ તમારા વિચારો પર નોંધપાત્ર અસર પણ છોડશે. સમજદારીપૂર્વક રોકાણ કરો, પારિવારિક મોરચો તકલીફદાયી બની શકે એમ છે. આપણા માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પારિવારિક આનંદ પ્રાપ્ત કરવા માટે ચાંદીનો ચોરસ ટુકડો તમારી પાસે રાખો અથવા ગળામાં પહેરો. ત્યારબાદ તુલા રાશિ, તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે. કોઈપણ અનુભવી માણસની સલાહ વગર આજે એવું કામ ના કરો જેથી તમને નાણાકીય નુકસાન થાય. દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરીએ તો મદિરાપાનને ત્યજો અને કુટુંબનો સુખ પાછો મેળવો. મદિરાપાનના સેવનથી મંગલની હકારાત્મક અસરો વધે છે. જી હા, મંગળની નકારાત્મક અસરો વધી જાય છે, માટે મંગળ ગ્રહ આપનાથી વિપરીત ચાલશે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ, વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. પોતાનું ધન સંચિત કેવી રીતે કરવું તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખીને તમે પોતાનું ધન પણ બચાવી શકો છો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સરળ કુટુંબ જીવન માટે કીડીઓને તમે મિશ્રી ખાંડ ખવડાવો. જી હા, કીડીઓને ખાંડ ખવડાવો, કીડિયારો પૂરો. ત્યારબાદ ધનરાશિ,
ઘરનું ટેન્શન તમને ગુસ્સો કરાવશે, તેને દબાવવાથી શારીરિક સમસ્યાઓ વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેમાંથી છુટકારો મેળવો, બેચેન કરનારી પરિસ્થિતિઓને છોડી દેવી જ બહેતર રહેશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સ્વસ્થ અને રોગમુક્ત રહેવા માટે માથા ઉપર કેસરનો તિલક લગાડો. ત્યારબાદ મકર રાશિ. સ્વાસ્થ્ય બરાબર રહેશે, ધનની આવશ્યકતા ક્યારે પણ પડી શકે છે, તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચારો. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો. આપણા માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પ્રેમીઓ એકબીજાને લીલા વસ્ત્રની ભેટ કરી અને પ્રેમ જીવનને પરિપૂર્ણ અને સુખી બનાવી શકે એમ છે. ત્યારબાદ કુંભ રાશિ. સ્વાસ્થ્ય બરાબર રહેશે, ધન તમારા માટે જરૂરી છે, પરંતુ ધનને લઈને એટલું પણ ગંભીર ના થઈ જાઓ, કેમ કે એ તમારા સંબંધો બગાડી શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો એક દીવો પ્રગટાવી એની અંદર કાળા અને સફેદ તલ ઉમેરો. આ કરવાથી પરિવારની ગુમાવેલી ખુશીઓ પુનઃ પાછી સ્થાપિત થશે. ત્યારબાદ મીન રાશિ. સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. ભૂતકાળના રોકાણોમાંથી આવકમાં વધારો જોવાય છે. તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષમાં ન ઉતરી પડાય તેની તકેદારી રાખજો. કોઈક વિવાદાસ્પદ મુદ્દો હોય તો તેનો ઉકેલ સલાહ અને સંમતિ લેજો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો ઘરની દક્ષિણ દિવાલ ઉપર લાલ રંગનો 0 વોલ્ટનો બલ્બ લગાવવાથી કુટુંબમાં ખુશીઓ આવશે. જી હા, ઘરની દક્ષિણ દિવાલ ઉપર લાલ રંગનો 0 વોલ્ટનો બલ્બ સળગાવો. તો આ તો આજનું પંચાંગ રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું, ત્યાં સુધી નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત વન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપશો મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશિની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો. ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં. રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.